નમસ્કાર નેશન પ્લસન્સ માં આપનું સ્વાગત છે હું જતલ પરમાણ છોટા જિલ્લાના પાવિજીતપુર પાસે આવેલ ભરાજ નદી પરના બ્રિજમાં ખામી સર્જાતા ટ્રાફિક બંધ થઈ જતાં જનતા ડાયવર્ઝનનો લોકાર્પણ सांसद અને ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યો હતો છોટા જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલ ભરાજ નદી પરનો બ્રિજમાં ખામી સર્જાતા 3 મહિનાથી ટ્રાફિક બંધ હોવાથી 25 કિલોમીટર જેટલું લાંબુ ડ્રાઇવર્ઝન તંત્ર દ્વારા આપવામાં આવ્યું હતું જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી

જેમાં મોટી સંખ્યામાં આસપાસના સરપંચો પાવી જેતપુરના વેપારીઓને લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે ભારજ નદી ઉપર આજથી ત્રણ સાડા ત્રણ મહિના પહેલાં જે પૂર જ પુલ જર્જરિત થવાના કારણે આ જિલ્લાની જીવાદોરી સમા નેશનલ હાઈવે એનએચ ફિફ્ટી સિક્સ ને જે નુકસાન થયું અને તેના કારણે અહીંથી ટ્રાફિક બંધ થઈ આસપાસ રંગલી ચોકડી અને ડુંગરવાટ આ બે આના પેરેલ રસ્તા આપવામાં આવ્યા હતા અને એના ભાગરૂપે એ થયા બાદ આજે હું સૌથી પહેલાં સિથોલ ગામના ગ્રામજનોનો આ તક તબક્કે સૌથી પહેલાં એમનો આભાર માનું છું એ સિથોલ ગામના સૌ ગ્રામજનોએ આ જનતા ડાયવર્ઝનની શરૂઆત કરેલી અને જે ખૂબ ઉપયોગી બની રહેલું ઘણા જરૂરિયાતમંદ લોકો એમ્બ્યુલન્સો શાળાના વિદ્યાર્થીઓ ખેડૂતો શાકભાજી દૂધનું એવું નાના મોટા મોટી સંખ્યામાં વાહનો જે અહીંથી પસાર થયા એટલે સૌથી પહેલાં હું એ સિહોદ ગામના સૌ ગ્રામજનોનો કે એમને એમના ખર્ચે આ લોકોને જવા આવવા માટેની સુવિધા કરી આપેલી અને ત્યાર પછી થોડાક દિવસો પહેલાં ચોમાસામાં પાછોતરો ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયો એના કારણે એ જનતા ડાયવર્જનનું ધોવાણ થયું હતું અને આ રસ્તો બંધ થયો ત્યારબાદ સૌ મિત્રો સિહોદના ગ્રામજનો સિહોદના સરપંચશ્રી ભાઈ શ્રી અજયભાઈ અને મોટી રાસલીના સરપંચશ્રી ભાઈ શ્રી લાલુભાઈ પાવી જેતપુરના સરપંચ ભાઈ શ્રી મોન્ટુભાઈ પાવી જેતપુરનું વેપારી મંડળ આસપાસના ગામોના આગેવાનો સૌ લોકો એ આ જનતા ડાયવર્ઝન બનાવવા માટે ખૂબ આગળ આવીને મદદ કરી છે સિહોદના ખેડૂત ભાઈઓએ પણ આમાં જમીનનો ભોગ આપી અને આ સુગમતા કરી આપી છે અને આજે અમારા છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રીમતી ગીતાબેન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન અને સંખેડાના અમારા સિનિયર ધારાસભ્ય આદરણીય અભયસિંહભાઈ તળવી પાવીજેતપુરના ધારાસભ્ય ધારાસભ્યભાઈ શ્રી જયંતિભાઈ અમારા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી ઉપેન્દ્રભાઈ આ બધાની હાજરીમાં આસપાસના ગ્રામજનો પાવીજેતપુરનું વેપારી મંડળ આપ સૌ પત્રકાર મિત્રો ની હાજરીમાં સાંસદ શ્રીમતી ગીતાબેનના હાથે આ જનતા ડાયવર્ઝનનું આજે આપણે લોકાર્પણ કરી અને અહીંથી જાહેર જનતા માટે આ ખુલ્લું મૂક્યું છે આ બ્રિજ ઉપર ત્રણ ધારાસભ્યો અને સાંસદશ્રી ખૂબ મહેનત કરી રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીને એનએચના કર્મચારીઓને અને તાત્કાલિક અહીંયા એક તજજ્ઞ ટીમની નિમણૂક કરાવી અને આ બ્રિજ પરથી ટુ વ્હીલર પણ પસાર થઈ રહ્યા છે આજે આપણે આશા રાખીએ ટૂંક સમયની અંદર અમને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી આ બ્રિજની જે રિપોર્ટ કે ફોર વ્હીલ નાના વાહનો અને એમ્બ્યુલન્સ આ જઈ શકે એવો રિપોર્ટ પણ ટૂંક સમયમાં આવશે તો એના પરથી આ વાહનો પસાર થશે પરંતુ એ સમય જે લાગે ત્યાં સુધી આ આપણું જે જનતા ડાયવર્ઝન છે એ જનતા ડાયવર્ઝન આ જિલ્લાની મધ્યપ્રદેશના જે ભાવિક ભક્તો મહાકાળી માતાના દર્શન કરવા પાવાગઢ જાય તેમને ખૂબ સુગમતા અને અનુકૂળતા બની રહે એવી આશા રાખું છું સાથે સાથે અપીલને વિનંતી પણ કરું છું કે આ જનતા ડાયવર્ઝન એ આસપાસના ગામડાના લોકોના સહકારથી બનેલું છે એટલા માટે અહીંયાથી જે કોઈ પસાર થાય એ એમના જોખમે એમના પોતાના શિસ્તથી અને એમની પોતાની જવાબદારી પર છરકે એવી પણ હું વિનંતી કરું છું કારણ કે આ લોકોની સુખાકારી માટે બનાવવામાં આવેલું છે અને લોકો દ્વારા બનાવવામાં આવેલું છે એટલે આનું નામ એટલા માટે જ જનતા ડાયવર્ઝન રાખેલું છે અહીંયા કોઈ પણ ગેરશિસ્ત ના કરે અને જે કોઈ એવું ગફલતભર્યું ડ્રાઈવિંગ કરશે ગેરશિસ્ત કરશે અને નિયમોમાં નહીં રહે તો તેના માટે તે પોતે જ જવાબદાર રહેશે એની જવાબદારી કોઈ સરકારી તંત્રની તંત્રની કોઈની નહીં રહે જેની નોંધ લેવા હું ભારપૂર્વક વિનંતી કરું છું સાહેબ કેટલા સમયની અંદર આ બ્રિજ નોંધશે આ બ્રિજનું એસ્ટિમેટ અમારા ત્રણેવ ધારાસભ્ય સાંસદશ્રી અમારા પાર્ટીના પ્રમુખ બીજા અન્ય આગેવાનો એ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે છોટાઉદેપુરની મુલાકાતે આવેલા ત્યારે સામૂહિક રીતે આ બધાએ એની રજૂઆત કરેલી એનું એસ્ટિમેટ બનીને પણ ગયું છે અને બાજુમાં જ ઓલ વેધર ડાયવર્ઝન બનાવવા માટેનું પણ બે કરોડ ચાલીસ લાખ જેટલું એસ્ટિમેન્ટ દિલ્હી મુકામે આ ગયેલું છે સાંસદશ્રીએ એનએચના તમામ અધિકારીઓને બોલાવી અને કવાંટ મુકામે મિટિંગ કરી મિટિંગ કર્યા બાદ એ આ નવીન બ્રિજનું એસ્ટીમેટ પણ દિલ્હી પહોંચી ગયું છે એટલે હવે આપણે આશા રાખીએ કે ટૂંક જ સમયની અંદર ડાયવર્ઝનની મંજૂરી તો આપણને લગભગ મળશે અને આ બ્રિજની પણ મંજૂરી મળી જાય એવી આશા રાખીએ છીએ રોજ છોટાઉદેપુર જિલ્લામાં ભારજ નદીનો પુલ જે વધુ વરસાદના કારણે જર્જરિત થયો હતો એને અવર જવર માટે મારા છોટાઉદેપુર પાવીજેતપુરના ગ્રામજનોને રંગલી ફરીને જવું પડતું હતું તેના માટે આ આજુબાજુની જનતા દ્વારા આ નું નિર્માણ કરવામાં આવ્યું છે આજે આ ડાયવર્જન નું અમે લોકાર્પણ કર્યું છે સાથે સાથે હું એ પણ કહીશ કે આ નેશનલ હાઈવે છપ્પનના અધિકારીઓ સાથે હું મીટિંગ કરી આ અધિકારીને મંગળવારે ગાંધીનગર પણ બોલાયા હતા અને આજે મને જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં લગભગ બે કરોડને ચાલીસ લાખની ઉપર ની રકમ પાક્કા ડાયવર્ઝન માટે આપણને મળવાની છે અને સાથે સાથે જે પુલની વાત છે એ પુલ પણ વહેલી તકે આપણને મળે મંજૂર થાય અને પુલ ઉપરથી તમામ લોકોની જેમ પહેલાં અવર જવર હતી એના માટે અમે ત્રણેય ધારાસભ્ય હું તમામ ચૂંટાયેલું પાંખ અને સંગઠનના તમામ અઠવાડિયામાં જ એની મંજૂરી મળવાની છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આયકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર